સિવિલ હોસ્પિટલની સામે સેનેટોરિયમ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ સીએમ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. 15 માળના આ બિલ્ડિંગમાં દર્દીઓના સગાવાલાને રહેવા માટે 30 રૂપિયાના દરે સુવિધા પૂરી પાડવામાં આવશે. સિવિલ હોસ્પિટલની ઓપીડી વિભાગમાં અગત્યની ટ્રીટમેન્ટ લેતા દર્દીઓને અને તેમની ફેમિલીને પણ રહેવા ઉત્તમ સુવિધા પૂરી પાડવામાં આવશે. દિગ્વિજય લાયન્સ ફાઉન્ડેશને સિવિલ હોસ્પિટલમાં દાખલ થનાર દર્દીઓના સગા સંબંધી અને ઓપીડીમાં ટ્રીટમેન્ટ લેનારના પણ લોકોને રહેવાના જે પ્રશ્નો થાય છે, ફૂટપાથ ઉપર સૂવું પડે છે, એને બદલે 177 રૂમની નવું બિલ્ડિંગ આજે લોકાર્પિત થયું છે. એમને ખૂબ અભિનંદન આપું છું. 20 રૂપિયામાં જ એ લોકોની સેવા થશે અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ખૂબ ઉપયોગી બનશે. આજે મેં એક નિર્ણય પણ જાહેર કર્યો છે કે સિવિલ હોસ્પિટલ ગુજરાતમાં જેટલી બધી છે ત્યાં સિવિલ હોસ્પિટલમાં જગ્યા હોય તો ત્યાં, નહીતર આસપાસ સરકાર વિનામૂલ્યે જગ્યા આપશે. સારી સંસ્થાઓ જે લોકો આ પ્રકારના બિલ્ડિંગો બાંધે અને સેવા કરવા માગતા હશે તો સરકાર એ જગ્યાનો પ્રબંધ કરશે અને લોકોને એનો લાભ મળે એટલા માટે એ નિર્ણયની પણ મેં જાહેરાત.